Good morning, all our friends. Sri R.K.Pantrod Science College Dhanirama Darik Mitrono online Hardik Swagat Che. Mitro aje apne TY B.Sc Sem-5 subject physics paper 5-6-1 unit 2 no part 3 એટલે કે અહીંયા part 3 means કે આપણે ત્રીજા નંબરની થિયરીનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તો આપણે અહીંયા જે છેલ્લી થિયરી છે મિત્રો, યુનિટના પાર્ટ બીની અંદર આ લાસ્ટ થિયરી છે, બરાબર. તો 5-6-1 પેપરની અંદર યુનિટ 2 ની અંદર મિત્રો ક્લાસિકલ મિકેનિક્સ આવતું હતું, અને બીજું આપણે અહીંયા આજે જે ભણીએ છીએ આ ટૉપિકમાં, એટલે કે આ જે યુનિટ છે બરાબર મિત્રો, તો એની સાથે મોશન ઓફ રિઝિડ બોડી. તો મોશન એટલે કે ગતિ, અને રિઝિડ બોડી એટલે કે દઢ પદાર્થ અથવા જડ પદાર્થ. તો આપણે એક થોડું સમજી લઈએ જડ પદાર્થ અને દઢ પદાર્થ વિશે આપણે સમજીએ. તો મિત્રો આપણો પદાર્થ યાદ રાખજો મિત્રો, ખાસ કે આપણો પદાર્થ અહીંયા ઓસી એટલે કે અહીંયા ઓસી અક્ષ એટલે કે આપણી આરઆઈ અક્ષ, બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો. ઓસી અક્ષને અનુલક્ષીને એટલે કે એ શું કહેવા માગે છે મિત્રો, કે આ અક્ષને ધ્યાનમાં રાખીને આપણે આપણા પદાર્થને શું કરાવીએ છીએ મિત્રો, ગતિ કરાવીએ છીએ, બરાબર. તો એ અક્ષને ધ્યાનમાં રાખીને જો પદાર્થને ગતિ કરાવતા હોય તો અહીંયા આપણી ગતિ ત્રિપરિમાણ ગતિ થાય છે, બરાબર. તો આ જે જડ પદાર્થ અથવા દઢ પદાર્થ કેટલા કોણીય વેગથી ગતિ કરે છે, ઓમેગા જેટલી કોણીય વેગથી શું કરે છે મિત્રો, ગતિ કરે છે, બરાબર. તો આ કોણીય ગતિ, અને બીજું કે તમારા પદાર્થ સાથે સંકળાયેલું કોણીય વેગમાન. હવે મિત્રો દરેક વખતે કોણીય વેગમાન શું થશે મિત્રો, બરાબર. પ્રથમ પદાર્થનું કોણીય વેગમાન L1, બીજો પદાર્થ લઈએ તો બીજા પદાર્થનું કોણીય વેગમાન L2. તો આપણાથી દઢ પદાર્થની અંદર મિત્રો અસંખ્ય કણો હશે, બરાબર. તો એ દરેક કણોનું કોણીય વેગમાન આપણે, એટલે કે ધારો કે ચલો પ્રથમ પદાર્થ લઈએ, બરાબર. તો પ્રથમ પદાર્થ અથવા કણ તો એનું કોણીય વેગમાન L1, બરાબર. બીજો પદાર્થ અથવા કણ એનું કોણીય વેગમાન L2, ત્રીજો પદાર્થ અથવા કણ એનું કોણીય વેગમાન L3, અપ ટુ. તો આપણા દઢ પદાર્થની અંદર તો મિત્રો અસંખ્ય અંદર અણુ અથવા પરમાણુ અથવા કણો હશે. તો એ દરેકના આપણે કોણીય વેગમાન આપણે એક ક્યારે શોધી શકીશું, તો ત્યારે આપણે શું કરવું પડે મિત્રો, બધા જ કોણીય વેગોનું શું કરવું પડે, કુલ કોણીય વેગમાન L બરાબર આપણે શું લઈએ છીએ, Summation i = 1 થી n Li, બરાબર. જે આ i બરાબર મિત્રો જો અહીંયા i એટલે કે આપણા જે પાર્ટિકલ છે બરાબર 1 થી n, એટલે કે અહીંયા આઈ બરાબર શું મૂકવાનું, 1 2 3, i = લખવાનું 1 2 3 up to n, એટલે કે n પાર્ટિકલ અહીંયા હશે, બરાબર. તો તમે આપણે આખી પ્રોપર્ટીના આપણે શું શોધી શકીએ, બધા જ કોણીય વેગમાન કુલ કોણીય વેગમાન આપણે L શોધી શકીએ, બરાબર મિત્રો. તો અહીંયા હવે આપણે ખાસ એક એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો દઢ પદાર્થનો એક બિંદુ નિશ્ચિત હોય, બરાબર. તો જો મિત્રો દઢ પદાર્થનું એક બિંદુ શું કહેવા માગે છે, કે દઢ પદાર્થ અથવા જડ પદાર્થ, બરાબર, એનું કોઈ એક બિંદુ નિશ્ચિત એટલે કે શું હોય, ચોક્કસ હોય, બરાબર. તથા તેના પર n જેટલો ટોર્ક એ મિત્રો શું છે, એક પ્રકારનું તમારી જે પ્રોપર્ટી છે, બરાબર, તમારો જે પદાર્થ છે એના ઉપર n જેટલું ટોર્ક, એટલે ટોર્ક કૌંસમાં લખી દેવાનું કૌંસમાં મિત્રો, કે એક પ્રકારનું શું છે, બળ છે મિત્રો, બરાબર. તો n જેટલું ટોર્ક લાગતું હોય તો દઢ પદાર્થની ચાક ગતિનું સમીકરણ નીચે પ્રમાણે મળે. તો મિત્રો જો અહીંયા યાદ રાખજો મિત્રો, ખાસ અહીંયા જો આ શું કહેવા માગે છે, કે દઢ પદાર્થનો એક બિંદુ નિશ્ચિત હોય. તો જો મિત્રો અહીંયા આપણે
આ એક ફિગર જોઈ લઈએ એક વખત લાસ્ટ ટાઈમ. જો આ આપણો એક શું છે, ઉસી અક્ષને અનુલક્ષીને આપણે શું કરાવીએ છીએ, આપણે પરિભ્રમણ કરાવીએ છીએ આપણા પદાર્થને, બરાબર. તો દઢ પદાર્થનો એક બિંદુ નિશ્ચિત હોય, બરાબર, તો આપણા ઓ બિંદુ જે છે દઢ પદાર્થ, બરાબર, તો એક બિંદુ ઓ બિંદુ આપણો શું છે, નિશ્ચિત છે, બરાબર. તો એના પર એન જેટલું ટોર્ક લાગતું હોય, આ બિંદુ અહીંયા નિશ્ચિત છે અને આ પદાર્થ છે એના પર કેટલો ટોર્ક લાગતો હોય, મિત્રો, આપણે જ્યારે ટોર્ક ક્યારે લાગે, જ્યારે પદાર્થને આપણે ચાક ગતિ કરાવીએ ત્યારે તેના પર જે એક બળ લાગે છે, આવી રીતે લંબ બળ લાગે છે મિત્રો, તો એ જે બળ લાગે છે તો એને શું કહીએ છીએ મિત્રો, આપણે ટોર્ક ટો કહીએ છીએ, બરાબર. તો એ તો એ દઢ પદાર્થની ચાક ગતિનું સમીકરણ આપણને શું મળે છે, નીચે પ્રમાણે, એટલે કે ડીએલ બાય ડીટી. જો મિત્રો આ શું લખેલું છે, કોણીય વેગમાન, કુલ કોણીય વેગમાનનું સમય સાપેક્ષે વિકલન કરીએ, બરાબર. તો અહીંયા ટોર્ક એન જેટલું શું લાગે, એન જેટલું ટોર્ક લાગે. તો જો મિત્રો ફિક્સ, તો આ યાદ રાખવાનું અહીંયા, જો મિત્રો અહીંયા એક આવી ગયું કે દઢ પદાર્થનો એક બિંદુ નિશ્ચિત હોય, બરાબર, એટલે કે ફિક્સ નિશ્ચિત, એટલે કે જો સૂત્ર ઉપરથી તમને ખ્યાલ આવી જશે. તો ફિક્સ જો મિત્રો, તો એક બિંદુ નિશ્ચિત એટલે કે આપણું કોઈ એક બિંદુ નિશ્ચિત એટલે કે ફિક્સ છે, તેના પર એન જેટલું શું લાગે છે, ટોર્ક, બરાબર. તો એ પદાર્થ ઉપર કેટલું ટોર્ક લાગે છે, એન જેટલું, ઇઝ ઇક્વલ ટુ એન થઈ ગયું મિત્રો. તો દઢ પદાર્થની ચાક ગતિનું સમીકરણ યાદ રાખવાનું, કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન ફિક્સ રોટેશન ઇઝ ઇક્વલ ટુ એન, શું શું આપે છે આપણને, તમારા પદાર્થ પર લાગતું કુલ ટોર્ક એન, બરાબર મિત્રો. તો મિત્રો અહીંયા જો હવે તો ડીડીટી ફિક્સ, બરાબર, એટલે કે આપણો પદાર્થ અહીંયા જો કેવો છે મિત્રો, ચોક્કસ બિંદુને એટલે કે ઓ બિંદુને અનુલક્ષીને પદાર્થ કેવો છે, ફિક્સ છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ડીડીટી. હવે આપણે રોટેશન જ્યારે કરાવીશું, પદાર્થને જ્યારે આપણે રોટેશન કરાવીએ ત્યારે શું થશે, એના ઉપર શું લાગશે, એન જેટલું ટોર્ક લાગશે, બરાબર. તો ટોર્ક ટો બરાબર અહીંયા જો મિત્રો ઓમેગા ક્રોસ એલ, સદીશ એલ ઇઝ ઇક્વલ, સમીકરણ નંબર આપો બે. તો મિત્રો આ જો આ શું કહેવા માગે છે, ફિક્સ હોય ત્યારે કંઈ ના લાગે મિત્રો, બરાબર. તો અવગમ બિંદુ ઓ અને આપણો પદાર્થ અહીંયા સ્થિર સ્થિતિની અંદર છે ત્યારે એના ઉપર કોઈ ટોર્ક લાગશે નહીં, બરાબર મિત્રો. તો અહીંયા એક આ વસ્તુ ફિક્સ કરી દેજો મિત્રો, કે આપણે એક અક્ષ લઈએ છીએ, આપણે ઉસી અક્ષ લઈએ છીએ, બરાબર, હસી એવી, અહીંયા આ પદાર્થ આપણો ઓ, બરાબર, એટલે કે આપણો ઉગમ બિંદુ, એટલે કે ઉગમ બિંદુ ઓ છે. હવે ઉસી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરાવીએ, પરંતુ પહેલાં શું રાખીએ, આપણે આપણા પદાર્થને સ્થિર રાખીએ. તો એના પર લાગતું ટોર્ક શું છે મિત્રો, ટોર્ક ટો બરાબર ઝીરો. હવે જ્યારે પદાર્થને આપણે આવી રીતે ગતિ કરાવીએ, બરાબર, ત્યારે તેના ઉપર જે એક બળ લાગશે, આવી રીતે એક બળ લાગશે, તો એને આપણે શું કરીએ છીએ, આપણે એને શું કહીએ છીએ, ટોર્ક ટો, બરાબર. તો એનું મૂલ્ય કેટલું છે, ટોર્ક ટોનું મૂલ્ય એન જેટલું છે. તો અહીંયા જો મિત્રો આવી ગયું કે ડી ડીટી ફિક્સ, ફિક્સ હોય ત્યારે કંઈ ના લાગે, ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી રોટેશન. જ્યારે બ્રહ્માંડની અંદર પદાર્થ જ્યારે ઉગમ બિંદુને અનુલક્ષીને અથવા ઉસી અક્ષને અનુલક્ષીને જ્યારે બ્રહ્માંડ કરતો હોય મિત્રો, ત્યારે એના ઉપર જે ટોર્ક લાગે છે, બરાબર, માટે આવી ગયું ડી ડીટી રોટેશન વત્તા ઓમેગા. કારણ કે જો ઓમેગા ક્રોસ એલ, ઓમેગા એટલે કે પદાર્થની કોણીય ઝડપ ઓમેગા, બરાબર, કારણ કે અહીંયા આપણો પદાર્થ ચાક ગતિ કરે છે, માટે અહીંયા કેવી ગતિ આવે, કોણીય ગતિ, એટલે કે અહીંયા આપણે ઓમેગા એ કોણીય ઝડપ અને એલ એ આપણા પદાર્થનું કુલ કોણીય વેગમાન, બરાબર મિત્રો. તો આવડશે અહીંયા. તો મિત્રો અહીં પદાર્થ ડબલ્યુ એટલે કોણીય વેગમાન ઝડપથી શું કરે છે, પરિભ્રમણ કરે છે, માટે કુલ ટોર્ક એન બરાબર જો આવી ગયું, કુલ ટોર્ક એન ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી ફિક્સ, ડીએલ બાય ડીટી રોટેશન, વત્તા આપણે આ પદ ખાસ લખવું પડે મિત્રો, કેમ કે પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલી કોણીય ઝડપ અને કુલ કોણીય વેગમાન લેવું પડે, બરાબર મિત્રો. તો અહીંયા ડીડીટી રોટેશન બરાબર ડી બાય ડીટી બોડી. તો મિત્રો યાદ રાખજો, જ્યારે આપણો પદાર્થ જ્યારે રોટેશન અથવા તો શું કરતો હોય, જ્યારે ભ્રમણ કરતો હોય, ત્યારે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે, કોણીય વેગમાન શું થાય છે, સતત શું થાય છે, સમય સાપેક્ષે
बदलाय छे बराबर। एटले के ज्यारे रोटेशन थतुं होय त्यारे कोणीय वेगमान दरेक के दरेक यामनी एटले के दरेक एक्सयाम वायाम अने जेडयाम दरेक के दरेक वखते शुं मळे छे अलग अलग कोणीय वेगमान मळे छे। तो अहींया जो मित्रों लख्युं छे बॉडी आखी बॉडी नुं एटले के समग्र दड पदार्थ अपने जे पदार्थ रोटेशन करे छे तो ए आखो जे पदार्थ छे तो एना पर लागतुं कुल कोणीय वेगमान एटले के समय साथे शुं थाय छे सतत बदलाय छे। माटे बॉडी एटले के एनो आ समग्र आखो ज भाग आवी गयो एटले के आपणो समग्र पदार्थ आवी गयो एना पर लागतुं कुल कोणीय वेगमान समय साथे बदलाय। तो अहीं एल बराबर शुं लखता था मित्रों आपणे आ सूत्र याद रखजो एल कोणीय वेगमान एल बराबर आई इंटू ओमेगा। तो અહીંયા કોણીય વેગમાન L = I જડત્વની ચાક માત્રા અને ઓમેગા એટલી એટલે કે આટલી કોણીય ઝડપથી શું કરે છે આપણો પદાર્થ ગતિ કરે છે। તો d dt L ની જગ્યાએ I * ઓમેગા મૂકો બોડી બરાબર। તો અહીંયા પાછું જુઓ મિત્રો સમયની સાપેક્ષ એટલે કે ચાક માત્રા અચળ રહેશે એટલે બહાર નીકળી જશે અને સમય સાથે કોણીય ઝડપ બદલાય તો ઓમેગા નું શું થઈ જાય મિત્રો d dt ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડોટ બરાબર। તો અહીંયા ઓમેગા ડોટ આવી જશે મિત્રો। તો ઓમેગા જો અહીંયા તો ઓમેગાનું સમય સાપેક્ષ વિકલન એ દંડ પદાર્થનું શું આપે છે મિત્રો કુલ ટોર્ક આપે છે બરાબર। તો આવડશે તો અહીંયા ઓમેગાનું સમયની સાપેક્ષ વિકલન એટલે કે ઓમેગા ડોટને આપણે શું લખી શકીએ ડી ડી ટી ઓમેગા બરાબર। તો આ ઓમેગાનું સમય સાપેક્ષ વિકલન લઈએ ત્યારે શું મળે છે આપણને દંડ પદાર્થનો કુલ ટોર્ક મળે છે મિત્રો બરાબર। તો અહીંયા જુઓ મિત્રો હવે તો કુલ ટોર્ક અહીંયા જુઓ મિત્રો હવે ધારો કે પ્રથમ પદાર્થ પર લાગતું ટોર્ક લઈએ આપણે બરાબર। તે જ રીતે અહીંયા આપણે બીજા પદાર્થ પર લાગતું ટોર્ક લઈએ તો પ્રથમ પદાર્થ પર લાગતું ટોર્ક એન વન, બીજા પદાર્થ પર લાગતું ટોર્ક એન ટુ, ત્રીજા પદાર્થ પર લાગતું ટોર્ક એન થ્રી। તો મિત્રો આવી આ તો મેં આપણે જે દંડ પદાર્થ અથવા જડ પદાર્થ છે તો એની અંદર તો અસંખ્ય પાર્ટિકલ અથવા અસંખ્ય કણો રહેલા હોય તો એ દરેક કણ ઉપર આપણે જો લઈએ બરાબર લાગતું ટોર્ક તો અહીંયા આપણે ઓન્લી ફોર ત્રણ પાર્ટિકલ ત્રણ ટોર્ક જ લેવાના છે બરાબર। તો પ્રથમ પદાર્થ પર લાગતું ટોર્ક આપણે લઈએ એન વન બરાબર આઈ વન ઓમેગા વન ડોટ બરાબર। જો મિત્રો હવે યાદ રાખવાનું કે જેની ચાક માત્ર હોય આઈ વન હોય તો અહીંયા આપણે શું કરવાનું આઈ થ્રીમાંથી યાદ રાખવાનું આઈ વન આઈ ટુ અને આઈ થ્રી બરાબર। તો જો મિત્રો પહેલાં એ લખી દેવાનું કે આઈ વન ઓમેગા વન ડોટ તો આઈ વન જ્યારે આવે અહીંયા ત્યારે અહીંયા આઈ થ્રીમાંથી શું કરવાના આઈ ટુ બાદ કરવાના બરાબર અને ઓમેગા ટુ ઓમેગા થ્રી લખી દેવાના। તેવી જ રીતે એન ટુ બરાબર હવે જુઓ મિત્રો આટલા અહીં આઈ વન હોય તો અહીંયા આઈ ટુ, ઓમેગા વન ડોટ હોય તો અહીંયા ઓમેગા ટુ ડોટ બરાબર। હવે આના સિવાયનો અહીંયા આપણે ઘટક લેવાના બરાબર એટલે કે ઓમેગા ટુ ડોટ હોય તો અહીંયા ઓમેગા વન અને ઓમેગા થ્રી આવે બરાબર। હવે અહીંયા આઈ ટુ હોય તો અહીંયા આઈ વન અને આઈ થ્રી આવશે, આઈ ટુ સિવાયના ઘટકો અહીંયા આઈ થ્રી હોય તો અહીંયા આઈ ટુ અને આઈ વન આવે બરાબર મિત્રો। તો આવડશે ઓકે। તો અહીંયા ફરીથી એક વખત સમજી લઈએ તો આપણા પદાર્થ પર લાગતું કુલ ટોર્ક એન ઇઝ ઇક્વલ ટુ આઈ, હવે મિત્રો યાદ રાખજો આઈ એ પદાર્થના જડત્વની ચાક માત્રા એને શું કહેવાય જડત્વની ચાક માત્રા બરાબર। જડત્વની ચાક માત્રા છે મિત્રો ઓમેગા ડોટ બરાબર શું થશે કોણીય ઝડપ ડી બાય ડી ટી ડબલ્યુ, કોણીય ઝડપનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળે કોણીય વેગ બરાબર। તો અહીંયા ડબલ્યુ ડોટ ઇઝ ઇક્વ અહીંયા ડબલ્યુ ડોટ હવે ડબલ્યુ એટલે કે શું થશે તો કોણીય ઝડપ અને એલ એટલે આપણા પદાર્થ પર લાગતું કણનું કુલ વેગમાન બરાબર મિત્રો। તો અહીંયા આપણે ઓન્લી ફોર ત્રણ પદોનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો પ્રથમ ટોર્ક એન વન લઈએ છીએ, બીજો ટોર્ક એન ટુ, ત્રીજો ટોર્ક એન થ્રી બરાબર। તો પ્રથમ ટોર્ક એન વન લઈએ ત્યારે આપણે ચાક માત્ર આઈ વન લઈએ, એન ટુ લઈએ ત્યારે પ્રથમ ટોર્ક એન ટુ લઈએ તો ત્યારે ચાક માત્ર આઈ ટુ લઈએ, ત્રીજું ટોર્ક આપણે લઈએ ત્યારે ચાક માત્ર આઈ થ્રી લઈએ
બરાબર. હવે કોણીય ઝડપ તો શું થાય, સમય સાથે સતત બદલાય બરાબર. પ્રથમ પ્રવર્ગ તો ઓમેગા વન ડોટ, ઓમેગા ટુ ડોટ, ઓમેગા થ્રી ડોટ, તે જ રીતે વધતા કરીને અહીંયા મૂકવાના. જો હવે ઓમેગા વન આવે અહીંયા, ત્યારે અહીંયા આપણે ઓમેગા ટુ, ઓમેગા થ્રી, ઓમેગા ટુ આવે ત્યારે ઓમેગા વન, ઓમેગા થ્રી, ઓમેગા થ્રી આવે ત્યારે ઓમેગા વન, ઓમેગા ટુ બરાબર. હવે અહીંયા આઈ વન હોય તો મિત્રો આઈ વન સિવાયના બે ઘટકોમાં શું કરવાનું, બાદ કરવાના. તો આઈ વન હોય તો આઈ થ્રી માઇનસ આઈ ટુ, આઈ ટુ હોય તો આઈ વન માઇનસ આઈ થ્રી, આઈ થ્રી હોય તો આઈ ટુ માઇનસ આઈ વન બરાબર મિત્રો. તો સમીકરણ ત્રણ એ ઓઇલરના ગતિના સમીકરણો છે મિત્રો. બાય, ગુડ, સી યુ ટુમોરો, થેન્ક યુ મિત્રો.